નમસ્કાર બુરલીભાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકત ખાતરી બુડોલી તાલુકાના અલ્હાદપુરા ગામના એકતાલીસ વર્ષના નવયુવાન તુલસીભાઈ બાજા જેઓ જમ્મુ ખાતે પોતાની આર્મી જવાન તરીકેની ફરજ નિભાવતા હતા તે દરમિયાનમાં ગઈકાલે અગિયાર બાર વાગ્યે અકસ્માત સર્જાયો ને ગાડી પલટી ખાઈ ગઈ એમાં એમનું નિધન થયું છે અમર જવાન સહિતનો મૃતદેહ હાલ બુડલી નજીક જ આવી ગયો છે અને હાલ ત્યાં આવશે એના એના માટે આપણે અહીંયા મારી સાંસદ રામસિંહભાઈ રાઠવા અભયસિંહભાઈ તળવી ધારાસભ્ય સાહેબ શ્રી મારી ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા પણ અહીંયા ઉપસ્થિત છે આપણે વાત કરીશું સાહેબ જે પ્રકારનો બનાવ બન્યો છે ખૂબ જ આઘાતજનક આપત્તિજનક અને ખૂબ જ સૌ કોઈ આ ચોંકી ઉઠ્યા છે અમર જવાન સહિત બોરલી તાલુકાની ભૂમિનો તો શું કહેશો આખો જિલ્લો છોટાઉદેપુર જિલ્લો એ આજે દુઃખદ સમાચાર સાંભળીને સર્વના મનમાં ખૂબ લાગણી ઊભી થઈ છે મોટાભાગે છોટાઉદેપુર જિલ્લામાં અનેક સપૂતો દેશની માભોમની રક્ષા માટે બોર્ડર પર જઈને માભોમની રક્ષા કરી રહ્યા છે તેવી જ રીતે બોડેલી તાલુકાના અલાદપુર ગામના તુલસીભાઈ બારીયા પણ છેલ્લા વીસ એકવીસ વર્ષથી મા ભોમની રક્ષા કરતા હતા અને તેઓ હમણાં જ જે મને સમાચાર મળ્યા છે તે પ્રમાણે અહીંયા રજા પૂરી કરીને ફરી પાછા એ મા ભોમની રક્ષા માટે જમ્મુમાં ગયા હતા અને ત્યાંથી એ આગળ જે પ્રમાણે એમને જવાબદારી આપી હશે તે પ્રમાણે એ આગળ જતાં અકસ્માત થયો ને તેમાં આ તુલસીભાઈ બારિયા એ વીર જવાન શહીદ થયા છે ગઈકાલે આ સમાચાર સાંભળ્યા મને ખૂબ આઘાત થયો અમારા વિસ્તારનો એક નવજવાન મા રક્ષા કરતાં કરતાં શહીદ થયા છે ત્યારે આજે આખો છોટાઉદેપુર જિલ્લો અને જિલ્લાના સર્વ આગેવાનો તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે અને અમે આ વિસ્તારના જે નવજવાનો છે જેટલા છે એ બધા જ એ પરિવારની સાથે છે તુલસીભાઈ બારિયાના પરિવારમાં જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે આખા પરિવારને પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમના ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ સહન કરવાની શક્તિ આપે અને પ્રભુ એમના ચિર આત્માને શાંતિ આપે એવી અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ

ખૂબ લાગ દુઃખદની લાગણી અનુભવે છે સાથે સાથે મારે એ પણ કહેવું છે કે અમારા જિલ્લાનો તરવૈયો યુવાન પંચોતેર દિવસની રજા માટે અહીંયા એમના પોતાના કુટુંબ સાથે આવ્યા હતા અને ત્યાર પછી પોતાની ભોમની સત્તા માભૌમની રક્ષા કાજે એ પોતાના ફરજ બજાવવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા અને ત્યાં ગઈકાલે જે માર્ગ અકસ્માતમાં તેઓ શહીદ થયા છે અને આજે એમનો મૃતદેહ અહીં લાવવામાં આવી રહ્યો છે ત્યારે આખા વિધાનસભાના વિસ્તારમાં આખા છોટાદિપુલની જનતા જે અહીંયા એકત્રિત થઈ છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના દુઃખ પર આવેલી જે આપત્તિ છે એ કુટુંબને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું એક ધારાસભ્ય તરીકે લાગણી વ્યક્ત કરું છું થેન્ક યુ અભયસિંહ કાકા આપણે વાત સાંભળી આપણી સાથે પ્રોફેસર શંકરભાઈ રાઠવા માજી ધારાસભ્ય એમને વાત કરીશું સાહેબ તમે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છો બહુ દુઃખદાયક બનાવ ઘટના બની છે અને આપણે અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બુડેલી ખાતે ઉપસ્થિત છો શું કહેશો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અહાદપુર ગામના વતની તુલસીભાઈ બારીયા એ આ ભારત માતાની રક્ષા કાજે સીમાડાને સાચવવા માટે પોતાના કુટુંબ કબીલાને ત્યાગ કરીને દેશ માટે એ સેવા આપતા હતા આજે એમનું અકાળે અવસાન થયું છે એ જાણીને અત્યંત દુઃખની લાગણી અનુભવે છે આખો છોટાઉદેપુર જિલ્લો શોકાગ્રસ્ત અવસ્થામાં છે આ યુવાન તરવૈયો યુવાન ગુમાવી દીધો છે એનો આ ભૂમિ એનો માટે પ્રાર્થના કરે છે કે એના આત્માને ચીર શાંતિ આપે અને એમના પરિવાર ઉપર જે અકાળે જે શોક આવી પડ્યો છે એને સહન કરવાની શક્તિ આપે પરંતુ એટલું તો કહેવાય જ કે ભારત માતાનું રક્ષણ કરતાં કરતાં એ શહીદ થયા છે એ ખરેખર વીર જવાનને એ અમર રહેશે અને ક્યારેય પણ એના જે ઋણ છે એ ભારત માતા એના ઋણ પણ એ ક્યારેય પણ એને ભૂલશે નહીં અને આ વિસ્તારના આગેવાન તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું એમને શ્રદ્ધાંજલિ આપું છું સૌ જિલ્લા વતી સૌ તાલુકાના અને આખા વિસ્તારના કાર્યકર્તાઓ એમના જવાથી એમની ખોટ જે પૂરાય છે એ ક્યારેય પણ ભૂલી શકાય તેમ નથી એ તુલસીભાઈના અંતઃકરણ પૂર્વક એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ જો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી Where I can join the Bowser.